Hello all, welcome to our pain channel. I'm Dr. Abhilasha from Bankers Vascular Center. Today we have a topic of knee care and healthy knee joint. ઘૂંટણને સ્વસ્થ રાખવા અને ઘૂંટણમાં થતો ઘસારો અટકાવવા માટેની આજે હું તમને થોડી ઘણી ટિપ્સ આપીશ. ઘૂંટણનો ઘસારો આમ તો જોવા જઈએ તો ચાર તબક્કામાં થાય છે. હવે ઘૂંટણનો ઘસારો જો ચાલુ થઈ પણ ગયો છે તો એને કેવી રીતે તમે આગળ વધતો અટકાવી શકો અને જેને નથી થયો એવા લોકો કેવી રીતે એને અટકાવી શકે અને ની જોઈન્ટને હેલ્ધી રાખી શકે એના વિશે આપણે આજે થોડી ચર્ચા કરીશું. ઘરમાં તમે ઘણી બધી વસ્તુઓ અવોઈડ કરી શકો છો તમારા ઘૂંટણને સાચવવા માટે, જેમ કે ઘરે રહેતી ગૃહિણીઓ છે, રિટાયર્ડ લોકો છે, જે બધા ઘરમાં હાઉસ હોલ્ડ વર્ક કરે છે, તો એના માટે હું થોડી ઘણી ટિપ્સ કહું. તો એમાં આપણે જોઈશું કે જમીન પર બેસીને કરવાની ઘણી બધી એક્ટિવિટીઓ આપણે અવોઈડ કરી શકીએ છીએ. જેમ કે અમુક લેડીઝ છે એ પોતું બેઠા પોતાથી મારતા હોય છે, પ્લસ શાક સમારવા કે બીજી કોઈ વસ્તુ ઘરનું રસોડાનું કામ કરવા માટે જમીન પર બેસીને પલાઠી વાળીને કરતા હોય છે, તો એમાં હું તમને એક સજેશન આપીશ કે તમે ઊભું પોતું મારો બને એટલી એક્ટિવિટી ગ્રાઉન્ડ પર બેસીને કરવાની અવોઈડ કરો. પછી જોઈએ તો ઇન્ડિયન ટોયલેટ ઘણા બધા યુઝ કરે છે. ઇન્ડિયન ટોયલેટની જગ્યાએ તમે વેસ્ટર્ન ટોયલેટ યુઝ કરશો તો હાફ ઓફ ધ લોડ ઘૂંટણનો તમે રોજ રોજિંદા જીવનની એક્ટિવિટીમાં અટકાવી શકશો. નેક્સ્ટ વસ્તુ વાત કરીએ કે ઓફિસમાં કામ કરતા લોકો, પ્રોફેશનલી એક્ટિવ હોય એ લોકો, એમનું ઓફિસ વર્ક લાંબા ગાળા માટે જો ઉભા રહીને કરતા હોય કે મેક્સિમમ એ લોકોને સ્ટેન્ડિંગ પોઝિશનમાં એમનું ઓફિસનું વર્ક કરવાનું હોય, એમનું એવું પ્રોફેશન હોય જેને લાંબા ગાળા માટે ઉભા રહીને કામ કરવાનું હોય 7 થી 8 કલાક, તો એવા લોકો વધારેમાં વધારે શું વસ્તુ સાચવી શકે? તો એ લોકોને એવું ધ્યાન રાખવાનું છે કે દર 2 કલાકે એમને એમની પોઝિશન ઓલ્ટર કરવાની છે. તો એ કેવી રીતે કરી શકે કે દર 2 કલાકે 2 કે 3 મિનિટ માટે એ લોકો ક્યાંક સિટિંગ પોઝિશન લઈ લે, ક્યાંક બેસીને કંઈક કામ કરી લે 5-10 મિનિટ માટે, અથવા તો કન્ટિન્યુઅસ જો તમારે ઉભા રહેવાનું છે તો તમારે ની જોઈન્ટ લોક કરીને નથી ઉભા રહેવાનું, તમારું ની જોઈન્ટ થોડું તમારે સોફ્ટ રાખવાનું છે, તો એ રીતે ઉભા રહેવાનું છે. પ્લસ એક પગ માટે તમે ફૂટ રેસ્ટ રાખી શકો છો આગળ, કે એક બ્લોક રાખી શકો છો જેના પર તમે પગ ઉપર, બે પગ તમારા ગ્રાઉન્ડ પર છે તો એક પગ થોડો એક સ્ટેપ પર રાખી અને એને થોડી રિલીફ આપી શકો છો, પછી બીજા ટાઈમ માટે તમે બીજા પગને રાખી શકો છો. એવી રીતે ઓલ્ટરનેટિવ લેગને ફૂટને રેસ્ટમાં કરીને તમે બંને લેગનો વારાફરતી લોડ ઓછો કરી શકો છો. બીજી વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે લાંબા ગાળા માટે તમે ઉભા રહ્યા છો તો તમારા પંજા ઉપર તમારે કાફ પમ્પિંગ કરવાનું છે, એટલે કે પંજા ઉપર એડી ઊંચી કરી અને 5 થી 10 વખત તમારે પમ્પિંગ આપવાનું છે, જેનાથી તમારું બ્લડ સર્ક્યુલેશન પણ પગનું ઇમ્પ્રુવ થશે અને ઘૂંટણ પર આવતો ડાયરેક્ટ ફોર્સ પણ તમે એનું લોડિંગ ઓછું કરી શકશો. હવે એવા લોકો છે કે જેમને પ્રોલોંગ બેસીને કામ કરવાનું છે, કે લાંબો ટાઈમ બસ બેસી રહેવાનું હોય, કમ્પ્યુટર વર્ક હોય, ટેબલ વર્ક હોય, તો એવા લોકો શું કરી શકે કે દર 2 કલાકે ઉભા થઈ અને 5 કે 10 સ્ટેપનો એક નાનો ટેબલની આસપાસ એક રાઉન્ડ લઈ શકે છે, એવી રીતે એમની પોઝિશનને ઓલ્ટર કરી શકે છે. એ લોકો પણ સેમ રીતે દર 2 કે 3 કલાકે ઉભા થઈ અને કાફ પમ્પિંગ, કે મેં તમને કહ્યું ને કે એડી ઊંચી કરી અને તમે પંજાની કસરત 5 થી 10 વાર કરી શકો છો, તો એ રીતે પણ તમારું લોડ ઘૂંટણ પર અને પગના સ્નાયુઓ કોન્સ્ટન્ટ એક જ દિશામાં અને કોન્સ્ટન્ટ એક જ પોઝિશનમાં રહે છે, તો એમાં તમે રિલીફ આપી શકશો પગના સ્નાયુઓને. એ સિવાય જ્યારે જ્યારે કોન્સ્ટન્ટ બેસી રહેવાનું છે તો એવા લોકોને પગ લટકતા નથી રાખવાના, જેમ સ્ટેન્ડિંગમાં આપણે વારાફરતી ફૂટ રેસ્ટ આપીશું એવી જ રીતે લટકતા પગને આગળ ટેબલની નીચે ઓર ખુરશીની સામે થોડું ફૂટ રેસ્ટમાં રાખીશું, તો જેથી કરીને તમે તમારા સ્નાયુઓ પર પડતો વધારાનો લોડ અને સ્ટીફનેસ ઘટાડી શકો છો. હવે જ્યારે વાત કરીએ કે રોજિંદા જીવનમાં તમે ઘૂંટણને કેવી રીતે હેલ્ધી રાખી શકો, એ ઘૂંટણની સામાન્ય કસરતો કરી શકો છો તમે, પછી સાયકલિંગ, તમે સાયકલ ચલાવો છો સ્ટેટિક અથવા તો ફેરવવાની કોઈ પણ સાયકલ, જે સાયકલિંગ એક્ટિવિટીથી તમારા ઘૂંટણના સ્નાયુઓની સ્ટ્રેન્થ વધશે, ઘૂંટણના સ્નાયુઓ મજબૂત થશે, તો એ વસ્તુ તમે રોજિંદા જીવનમાં 5 કે 10 મિનિટ સાયકલિંગ ઉમેરી શકો છો. પ્લસ જેન્ટલ સ્ટ્રેચિંગ, પગના સ્નાયુઓના પંજા પકડવાની
સામાન્ય સ્ટ્રેચિંગ એકદમ જેન્ટલ જે 2 કે 3 મિનિટનું તમે કરી શકો તો તમારો ની જોઈન્ટ તમે હેલ્ધી રાખી શકો છો. હવે ફૂડ વિશે હું થોડી વાત કરું કે તમે જમવામાં શું ઉમેરો તો તમારા ઘૂંટણના સ્નાયુ અને હાડકા બંને તમે સુધારી શકો છો. તો એમાં આપણે વાત કરીએ તો વિટામિન D3 અને કેલ્શિયમ આ બે વસ્તુ પર તમારે વધારે ફોકસ કરવાની જરૂર છે. જેમ કે વિટામિન D3 અને કેલ્શિયમ શેમાંથી મળે તો આપણે કહીએ કે દૂધ છે, દૂધની બનાવટો છે, સોયાબીન છે, સોયા મિલ્ક છે, કેળા છે, ગ્રીન લીફી વેજીટેબલ્સ છે અને મશરૂમ્સ છે. પછી સવારનો ઉગતો સૂર્ય હોય એના કુમળો તડકો તમે જો 5 થી 10 મિનિટ રોજ લો તો એમાંથી પણ ઘણું સારું વિટામિન D3 તમે મેળવી શકો છો. તો આ બધી વસ્તુઓ આહારમાં પણ ધ્યાન રાખવાથી તમને ઘણો બધો ફાયદો થશે. થેન્ક યુ.